નમસ્કાર મિત્રો આ વિડિયોમાં ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે જીસીઆરટી અંગે જોઈશું જેમાં જીસીઆરટીને લગતા તમામ મુદ્દાઓની પ્રશ્નો સ્વરૂપે ચર્ચા કરીશું જે આપને શિક્ષક સજ્જતા સર્વેક્ષણ તથા ટેકટાર જેવી શિક્ષણ વિભાગને લગતી તમામ ભરતી પરીક્ષાઓમાં ઉપયોગી બનશે જોઈએ સૌપ્રથમ જોઈશું જી સી પૂરું નામ ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિચર્ચ એન્ડ ટ્રેનિંગ જેને ગુજરાતીમાં ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ કહેવાય ત્યારબાદ જીસીઆરટી ઓગણીસો અઠ્યાસીની પહેલાં કયા નામે ઓળખાતી હતી તો સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એટલે કે એસઆઈ નામે ઓળખાતી ત્યારબાદ ઓગણીસો અઠ્યાસીમાં શેમાં રૂપાંતર કરવામાં આવ્યું તો એસસી ઈ આર અત્યારે કયા નામથી ઓળખાય છે તો જીસીઆરટીના નામે જીસીઆરટીનું સૌ પ્રથમ વડું મથક ક્યાં હતું તો અમદાવાદમાં ત્યારબાદ અમદાવાદથી ગાંધીનગર કયા વર્ષે લાવવામાં આવ્યું તો ઈસવીસન ઓગણીસો સત્તાણુંમાં ત્યારબાદ જીસીઆરટીની સોસાયટી રજીસ્ટ્રેશન ધારા અઢારસો સાઠ હેઠળ કયા વર્ષમાં નોંધણી થઈ તો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં રાજ્યની તમામ શિક્ષણ સંસ્થાઓને સહાય અને માર્ગદર્શન કોણ પૂરું પાડે છે તો જીસીઆરટી જીસીઆરટી કચેરીના વડા તરીકે કોણ હોય છે તો શ્રી હોય છે જીસીઆરટીના હાલના નિયામક કોણ છે તો શ્રી ટી એસ જોશી સાહેબ છે જીસીઆરટી દ્વારા કયું સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે તો જીવન શિક્ષણ ત્યારબાદ જોઈએ જીસીઆરટીનું કાર્ય તો રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગુણવત્તા સભર શિક્ષણનો વ્યાપ વધારવો જીસીઆરટીનું મિશન તો કે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બાળ કેન્દ્રિત પ્રવૃત્તિ આધારિત ભાર રહિત આનંદદાયક ભણતરના પ્રમાણે ગુણવત્તા સભર શિક્ષણ પૂરું પાડવું ગાંધીનગર ખાતે આવેલ જીસીઆરટીનું મકાન કયા નામે ઓળખાય છે તો વિદ્યાભવન નામે ત્યારબાદ જીસીઆરટીના લોગોમાં કયું સંસ્કૃત વાક્ય છે તેજસ્વીના અધીત મસ્તુ જેનો ગુજરાતી અર્થ અમે કરેલું અધ્યયન તેજસ્વી થાય કે જીસીઆરટી દ્વારા પ્રકાશિત થતાં માસિક જીવન શિક્ષણનું નામ શું હતું તો શાળાપત્ર જે હાલ જીસીઆરટી દ્વારા જીવન શિક્ષણ પ્રકાશિત થાય છે એ પહેલાં શાળાપત્રના નામે પ્રકાશિત થતું જિલ્લા કક્ષાએ જીસીઆરટીના તાબા હેઠળ કામ કરતી સંસ્થા કહી તો ડાયટ ડાયટનું પૂરું નામ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ એટલે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દરેક જિલ્લાની ડાયટનું દેખરેખ અને સંચાલન કોણ કરે છે તો જીસીઆરટી ડાયટનું કાર્ય શું છે તો કે રાજ્યના પ્રાથમિક શિક્ષકોને સર્વિસ પહેલાં તથા સર્વિસ દરમિયાન પ્રશિક્ષણ પૂરું પાડવાનું ત્યારબાદ જીસીઆરટીના હેતુઓ એ શૈક્ષણિક સંશોધન કાર્યને પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરા પાડવા શિક્ષકોની સેવાકાલીન તાલીમ આયોજન કરવું શૈક્ષણિક સંસ્થાઓને સહાય અને માર્ગદર્શન પૂરું પાડવું શૈક્ષણિક સાહિત્ય છાપવું અને વિવિધ કાર્યક્રમો યોજવા ત્યારબાદ જીસીઆરટી દ્વારા સામાયિક ક્યારે ક્યારે પ્રકાશિત થાય છે તો જીવન શિક્ષણ દર મહિને પ્રકાશિત થાય છે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા અને કૌશલ્યની તાલીમ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે તો જીસીઆરટી દ્વારા જીસીઆરટી દ્વારા કયું સામાયિક ઓગણીસો બાસઠમાં શરૂ કરવામાં આવ્યું તો શાળાપત્ર ત્યારબાદ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ અંગ્રેજીમાં કયા નામથી ઓળખાય છે તો જીસીઆરટી તો મિત્રો આશા રાખું કે આ વિડીયો શિક્ષક સજ્જતા સર્વેક્ષણ તથા શિક્ષણ વિભાગને લગતી તમામ ભરતી પરીક્ષાઓમાં આપને ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં આભાર